અમદાવાદમાં થયેલી લૂંટની ઘટનાના આરોપીને સાબરકાંઠા પોલીસે આજે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. અન્ય આરોપીઓ ઈટરના લાલોડા પાસે આવેલ ડુંગરમાં છુપાઈ જતા જિલ્લાની તમામ પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના પાંચ કુવા પાસે આજે વહેલી સવારે લૂંટ અને ફાયરિંગની ઘટના સર્જાઈ હતી, જેમાં ચાર આરોપીઓ ફાયરિંગ કરીને આંગણિયાની પેઢીના ઇસમ જોડેથી ઠેલો ઝૂંટવી બે બાઇકો સાથે ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તમામ આરોપીઓ લૂંટનો સામાન લઈ સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ્યા હતા. ઈડર ભિલોડા રોડ પર પોલીસે આ ચાર આરોપીઓ પર શંકા જતા પૂછપરછ હાથ ધરતા આ બાઇક સવાર આરોપીઓએ બાઇક લઈને પૂરપાટ ઝડપે ભાગી ગયેલા હતા. ત્યારે પોલીસે ઈડર લાલોડા પાસેથી આ આરોપીઓને ઝડપી લીધા. ભિલોડા ઈડર રોડ ઉપર આવેલા મુડેટી ગામના પાટિયા આગળ આઉટપોસ્ટના કુલદીપસિંહ તથા નિકુલસિંહ અને ચેતનકુમાર તથા કૃષ્ણસિંહ નામના અમારા પોલીસના કર્મચારીઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાનમાં બે બાઇક ઉપર ચાર ઇસમો પૂરપાટ આવતો જેને રોકવાનો પ્રયત્ન કરેલો, જેથી એ લોકો પોતાના વાહનો બાઇક નહીં ઊભી રાખી અને ભાગેલા, જેનો અમારા પોલીસના માણસોએ પીછો કરતો આગળ જઈ એમને ઊભા રાખવાનો પ્રયત્ન કરેલો, જેથી એ જે તે વખતે એ લોકોએ પોલીસના માણસો સામે તમંચો બતાવેલો, જેથી પોલીસના માણસો જોડે આગળ બીજા પોલીસના માણસો અને બોલાવી અને એમને ઓથરેલા અને ઈડર નજીક આવેલા મંકાળેશ્વર નજીકના ત્રણ રસ્તા ઉપર આ જે ભાગેલા આરોપીઓને પકડવા માટે પોલીસે સામેથી આવેલી ઈડર પોલીસે પ્રયત્ન કરેલો, જેના સામે પણ આ આરોપીઓએ બંદૂક અને બળ વાપરી અને ભાગવાનો પ્રયત્ન કરતો એક દીપક ગજેન્દ્ર જાટ રહેવાસી રાજસ્થાન ધોલપુરનો છે એને તમંચા હાથે અમારા પોલીસના માણસો સનતકુમાર તથા ગવારિયાભાઈ વગેરેના હોય પકડી પાડેલ છે. ઈડરના લાલોડા પાસે પોલીસને ચકમો આપી બે આરોપી ડુંગર વિસ્તારમાં ફરાર થઈ ગયા હતા. ત્યારે ઈડર પોલીસે જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસને મદદને લઈને ડુંગર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. તો આ લોકો પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને બે બાઇક પોલીસે ઝડપી પાડી છે. અને જે બે માણસો જોડે જે મુદ્દામાલના થેલા હતા એ લઈ લાલોડા ગામની નજીક આવેલા સવગઢના ડુંગર ઉપર ચડી ગયેલ છે, જેથી જિલ્લાની એલસીબીની ટીમ તથા એસઓજી ટીમ અને આજુબાજુના પોલીસ સ્ટેશનના પોલીસના માણસો પણ બોલાવી અને સમગ્ર ડુંગરને ઘેરવામાં આવેલો છે. આરોપીઓની શોધખોળ ચાલુમાં છે. હજી સુધી કોઈ એ આરોપીઓના કોઈ સગડ મળી આવેલ નથી. જે પકડાયેલો આરોપી છે દીપક એની પૂછપરછ કરતો જાણવા મળેલું છે કે આજે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી ઓગડિયા પેઢીની લૂંટ કરેલી હતી અને એ લૂંટનો મુદ્દામાલ આ લોકો લઈ અને સંતાવવા માટે અથવા રાજસ્થાન તરફ ભાગી જવા માટે આ વિસ્તારમાં આવેલા હતા. આજે સવારે લૂંટ વિથ ફાયરિંગની ઘટનાથી સમગ્ર અમદાવાદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ આરોપીઓ સાબરકાંઠા જિલ્લામાં આવતા સાબરકાંઠા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જોકે પોલીસે એક આરોપીને ઝડપી પાડતા આ ગુનો જલ્દીથી ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.